નવસારીના ઐતિહાસિક દાંડી ગામે પ્રવાસન વિભાગની જમીનમાં ગેરકાયદેસર બનેલા 14 ઝીંગાના તળાવોને આજે તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે તોડવા પહોંચ્યું હતું. પણ તળાવો તોડવાના હુકમ સામે તળાવોના માલિકો દ્વારા હાઈકોર્ટમાં સ્ટે મેળવવા માટે ઘા નાખતા હાઈકોર્ટે સોમવારે સુનાવણી રાખતા તળાવોની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે ગાંધી પ્રોજેક્ટ નજીક ગુજરાત પ્રવાસન વિભાગની જમીનમાં ગામના લોકોએ ગેરકાયદેસર 18 ઝીંગાના તળાવો બનાવી દીધા હતા, જેમાંથી 14 તળાવોમાં ઝીંગા ઉછેરવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં નવસારીમાં પડેલા ભારે વરસાદ અને દરિયામાં આવેલા હાઈ ટાઈડને પગલે ગામના કેટલાક વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે દાંડી વિભાગ ખેતી સહકારી મંડળીના પ્રમુખે ગુજરાત પ્રવાસન નિગમમાં ફરિયાદ કરતા પ્રવાસન વિભાગે સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટરની તપાસ કરી કાર્યવાહી કરવાનો આદેશ કરતા 10 દિવસમાં જ ફરિયાદ ઉપર કાર્યવાહી કરીને ઝીંગા તળાવો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા તળાવોના માલિકોને નોટિસ પાઠવી 10 ઓગસ્ટે તળાવોનું દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો. જેને લઈને આજે સવારે 9 વાગે જલાલપુર મામલતદાર એસ શાહ, જિલ્લા મત્સ્યોદ્યોગ વિભાગ અને માર્ગ મકાન અધિકારીની ટીમ સાથે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ગામની મહિલાઓએ મામલતદાર અને પોલીસને તળાવો પાસે જતા રસ્તામાં જ રોક્યા હતા. મહિલાઓના વિરોધ સમયે રસ્તા પર સુઈ જઈ આગળ જવું હોય તો અમારી લાશ પરથી જાઓ કહી આક્રોશ ઠાલવ્યો હતો. દરમિયાન દાંડીના સરપંચ વિમલ પટેલે મામલતદાર સાથે વાત કરી આ બાબતે હાઈકોર્ટમાં સ્ટે માટે ઘા નાખી હોવાનું જણાવી બપોર સુધીનો સમય માંગ્યો હતો. સાથે જ મહિલાઓને અધિકારીઓને તળાવો સુધી જવા દેવા સમજાવ્યા બાદ અધિકારીઓ ઝીંગા તળાવો પર પહોંચ્યા હતા અને હાઈકોર્ટના ચુકાદાની પ્રતીક્ષા કરી હતી. જોકે બપોર વીતતા જલાલપુર મામલતદારે મજૂરો પાસેથી તળાવો તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. દરમિયાન હાઈકોર્ટમાં સુનાવણી સોમવાર પર ટળી હોવાની માહિતી સામે આવતા તળાવો તોડવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. હવે સોમવારે હાઈકોર્ટના ચુકાદા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. આજે આ કામગીરી કરવામાં શરૂ કરવામાં આવનાર હતી, પણ આ લોકો તરફથી SPA દાખલ કરવામાં આવતા અમે આ હાલ કામગીરી મોકૂફ રાખેલ છે. સર, શું ફરિયાદ હતી અને શું કામગીરી કરવાના હતા? ગુજરાત પ્રવાસન નિગમ તરફથી એમની સરકાર તરફથી ફાળવેલી જમીનમાં અનધિકૃત ઇસમો દ્વારા ઝીંગા તળાવો બનાવવામાં આવેલા હતા, એના અનુસંધાન અમે આ કામગીરી શરૂ કરેલ હતી. કેટલા તળાવો છે? અંદાજ આમ તો 18 તળાવો છે, એમાંથી 14 તળાવોમાં ઝીંગાની આ લોકો ખેતી ચાલુ છે અને 14 તળાવ ખાલી છે પાણીના. સર, હાઈકોર્ટમાં શું અત્યારે સ્ટેટસ છે? હાઈકોર્ટમાં આ લોકો SPA દાખલ કરેલી હતી. હાઈકોર્ટમાં સોમવાર સુધી મુલતવી રાખી છે, સોમવારે આનું જજમેન્ટ આવી જશે. જેથી